નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે સામાજિક વિજ્ઞાનમાં પ્રથમ પ્રકરણ ધોરણ 10 માં એટલે કે ભારતનો વારસો તેમાં આપણે ભારતનું સ્થાન, કદ, વિસ્તાર એના વિશે વાત કરતા હતા. ભારત ત્યાર પછી આપણી સંસ્કૃતિ એના વિશે વાત કરતા હતા. તો ગઈકાલનો વિડીયો નિહાળ્યા પછી આપ જે છે એ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેના થકી બીજા વિડીયો આવે તો તમને જે છે નોટિફિકેશન મળી શકે. તો હવે આપણે આગળ પ્રકરણમાં અભ્યાસ કરીશું. આપણે કાલે વાત કરતા હતા સંસ્કૃતિ વિશે. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, માનવ મનનું ખેડાણ. આપણે સંસ્કૃતિ વિશે વાત કરતા હતા કે માનવી પોતાના વિચારો છે, રહેણી કરણી છે, કે જે પોતાની ટેવ છે, મૂલ્ય છે, આ તમામનો ઉચ્ચતમ ધ્યેય છે, આ તમામનો આદર્શ સરવાળો જે છે એને આપણે શું કહીએ છીએ, સંસ્કૃતિ વિશે વાત કરીએ છીએ. ત્યાર પછી આપણે વાત કરતા હતા કે ભારતનો સાંસ્કૃતિક વારસો, આપણે એના વિશે જોઈએ કે આપણે ઘણા સમયથી, આપણે જ્યારે પ્રથમ બાળપણથી આપણે ભણતા આવ્યા છીએ, તો આપણે પ્રકરણમાં જ આપણે કોઈ પણ પુસ્તક લઈએ તો પુસ્તકમાં પ્રથમ પેજ ઉપર જ આપણે જે છે કે એક પ્રતિજ્ઞા પત્ર આપણે વાંચવા મળે છે કે ભારત મારો દેશ છે, હું મારા દેશને ચાહું છું, એ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ વારસાનું મને ગૌરવ છે. તો એવું આપણે અદ્ભુત અને સરસ મજાનો વારસો જે છે એ આપણે પ્રાપ્ત થયેલો છે. તો એના વિશે આપણે વાત કરવાની છે. તો ભારતના વારસાના જે છે એ બે પ્રકાર પડે છે, તો એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો આપણે જાણીએ કે વારસો એટલે શું, આપણે બધાને ખ્યાલ છે કે ભારતનો વારસો વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. તો એમાં પ્રથમ આપણે વારસાનો અર્થ સમજીએ. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. આપણે સૌ જાણીએ છીએ કે આપણા પૂર્વજો તરફથી જે છે પ્રાચીનતમ સમયથી લઈને અત્યાર સુધીના સમયગાળામાં જે છે કે આપણો આ ભારત દેશ જે છે સમૃદ્ધ ભર્યો બન્યો છે, વૈવિધ્યપૂર્ણતા ભર્યો બન્યો છે, તો એ આપણા પૂર્વજો તરફથી મળેલી આપણને કંઈક ભેટ છે જેને આપણે વારસા સ્વરૂપે ઓળખીએ છીએ. તો આ ભારતના વારસાને આપણે જોઈએ તો બે પ્રકાર પડે છે. ક્યાં ક્યાં બે પ્રકાર છે? તો કે ભારતના વારસાના બે પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો આ બંને વચ્ચેના તફાવત શું ગણી શકાય? તો પ્રાકૃતિક વારસો એટલે આપણે ગણી શકીએ કે કુદરત દ્વારા જે કઈ વસ્તુનું નિર્મિત થયેલું છે, જે માનવ સર્જિત નથી પણ કુદરત દ્વારા જે છે જે વસ્તુનું નિર્માણ થયેલું છે, એ વસ્તુને આપણે સામાન્ય અર્થમાં ગણી શકીએ કે કુદરત દ્વારા જે વસ્તુ આપણે ભેટ સ્વરૂપે મળી છે એ તમામ વારસો જે છે એને આપણે પ્રાકૃતિક વારસામાં લઈ શકે. તો કે એમાં કઈ કઈ બાબતનો સમાવેશ થઈ શકે છે, પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબત આવે છે? તો એમાં ખાસ કરીને કુદરત દ્વારા નિર્મિત જે વસ્તુ છે, જેમ કે પર્વતો છે, દરિયો છે, ડુંગર છે, રણ પ્રદેશ છે, કુદરત દ્વારા જે વનસ્પતિઓ જે છે, ઝરણાઓ જે છે, કે જે કુદરત દ્વારા, જે માનવી દ્વારા નહીં પરંતુ કુદરત દ્વારા જે વસ્તુનું નિર્માણ થયેલું જે છે એવી વસ્તુને આપણે પ્રાકૃતિક વારસામાં સમાવેશ કરીએ છીએ. અને એ ખાસ કરીને આપણે પ્રકૃતિ વિશે વાત કરીએ કે પ્રકૃતિ જે છે એ પણ એક કુદરત નિર્મિત છે. અને આપણે સૌ જાણીએ છીએ કે આપણે પ્રકૃતિના સંતાન છીએ. આપણા દેશમાં જે છે કે અત્યાર સુધી આ પર્યાવરણથી લઈને તમામ વસ્તુ, વનસ્પતિ બાબત છે, જીવજંતુઓ જે છે એ તમામે તમામ જે છે એનો સમાવેશ એમાં થાય છે પ્રાકૃતિક વારસામાં. તો પ્રાકૃતિક વારસો એટલે કુદરત દ્વારા નિર્મિત જે કોઈ વસ્તુનું નિર્માણ થયેલું જે છે કે એમાં એનો સમાવેશ થાય છે. એમાં ઘણા બધી વસ્તુઓ આપણે એવી પણ જોવા મળતી હોય છે કે આપણે અવનવા સ્વરૂપમાં જોવા મળતી હોય છે, જેમ કે ભૂમિ દ્રશ્યો. તો ભૂમિ દ્રશ્યોની વાત કરીએ આપણે તો કે હિમાલય, હિમાલય પર્વત શ્રેણી છે, જે પર્વતમાળાઓ જે છે એ એક કુદરત નિર્મિત છે, એ કોઈ વ્યક્તિ દ્વારા નિર્માણ કરવામાં આવેલું નથી. તો કે આ હિમાલયની પર્વતમાળાઓ છે, ગિરિમાળાઓ જે છે કે એક સમયે જે છે કે ત્યાં સમુદ્ર જોવા મળતો અને એમાંથી જે છે કુદરત દ્વારા નિર્માણ થઈને આ હિમાલય પર્વતમાળાઓ જે છે એ આપણે જોવા મળે છે. તો એ જગ્યામાંથી, હિમાલયમાંથી આપણે ઘણી બધી સંજીવની જે છે, ઔષધિઓ જે છે કે એ પણ આપણે મદદરૂપ થતી હોય છે. ત્યાર પછી એ સ્થળોની વાત કરીએ આપણે તો ત્યાં ઘણા બધા યાત્રાધામ છે, એ જોવાલાયક સ્થળો પણ છે, ફરવાલાયક સ્થળો પણ છે, કે એવા અવનવી રૂપે જે છે કે આપણે આ પ્રાકૃતિક વારસાના સ્થળો જે છે એ આપણે પ્રાપ્ત થયેલા છે. તો આ છે ભૂમિ દ્રશ્યો. ત્યાર પછી નદીઓ. તો નદીઓ જે છે એ પણ પ્રાકૃતિક વારસામાં આવે છે કે અવનવી જગ્યાએ જે છે આપણે જોઈએ કે ઘણી બધી જગ્યાએ નાની મોટી નદીઓ જે છે, એક નદી, નાની નદી, મોટી નદી ને મોટી નદી, એનાથી મોટી નદીને જે છે આ નદીઓનો પ્રવાહ જે છે એ વહેતો હોય છે. તો એક નદી જે છે એ પણ પ્રાકૃતિક વારસામાં સમાવેશ થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે નદીઓને આપણે દેશમાં
આપણે ખાસ કરીને વાત કરીએ કે લોક માતાનું બિરુદ મળ્યું છે શા માટે મળ્યું છે કે પ્રાચીન સમયમાં જે છે સાધુ સંતો ઋષિ મુનિઓ જે છે એ ઋષિ મુનિઓ નદી કિનારે બેસીને જે છે કે એ પોતાની પૂજા અર્ચના જે છે તપ છે સાધના છે એ કરતા જોવા મળતા હતા અને નદીઓને એટલી પવિત્ર ગણવામાં આવે છે એના માટે જે છે અને નદી કિનારે સૌપ્રથમ જોઈએ કે શહેરોનો વિકાસ થયેલો આપણે જોવા મળેલો છે તો નદી કિનારાના જે છે કે એ જે વિસ્તારમાં નદીઓ ફેલાયેલી છે કે જે જગ્યાએથી નદીનો પ્રવાહ વહેતો હોય છે તો એવા વિસ્તારમાં જે છે કે એ નદીઓ જે છે કે એના કારણે નદીને એટલી પવિત્ર ગણવામાં આવે છે કે કોઈ પણ કાર્યમાં જે છે કે આપણે નદી કોઈ સાધુ સંતો અને એ નદીઓનું પાણી જે છે કે આપણે પીવા લાયક પણ પૂરતું મળી રહે છે ખેતી કી ઉપયોગમાં પણ ઉપયોગમાં આવે છે ઉદ્યોગીય ધંધામાં પણ ઉપયોગમાં આવે છે એમ તમામ બાબતમાં જે છે એ આ પ્રાકૃતિક વારસાનું એક સ્વરૂપ જે છે એ પણ આપણે એમાં ઉપયોગી છે એટલા માટે આપણે નદીઓને લોકમાતા તરીકેનું પણ બિરુદ મળ્યું છે આપણી ભારતીય સંસ્કૃતિ છે એ સિંધુ અને રાવી નદી કિનારેના જે છે એ વિકાસ પામેલી છે એમાં ખાસ કરીને આપણે જોઈએ કે સરસ્વતી ગંગા યમુના કાવેરી સરસ આ બધી નદીઓ જે છે એ આપણે પવિત્ર ગણવામાં આવે છે અને નદીઓના પાણી દ્વારા જે છે કે આપણે સિંચાઈ ક્ષેત્રે વીજળી ક્ષેત્રે ઉદ્યોગ ક્ષેત્રે ઘરના માટીકામ લીંપણકામ ઉદ્યોગો બનાવવા માટે એમ તમામે તમામ બાબતમાં જોઈએ આપણે તો એ નદીઓ જે છે એ આપણે ઉપયોગી થઈ છે અને એટલા માટે જ જોઈએ આપણે કે નદી કિનારે જે છે સવાર કે સાંજે સંધ્યાના સમયે જે છે એમનું વાતાવરણ છે આખું સૌંદર્યજનક હોય છે રમણીય હોય છે મનમોહક હોય છે એટલે એના માટે પણ આપણે જે છે કે એક લહાવો જે છે એ પણ નિહાળવા જેવો છે અને એના કારણે સાધુ સંતો ઋષિ મુનિઓ જે છે કે પરંપરા મુજબ જે છે એ નદીઓ કિનારે જે છે કે પોતાની પૂજા છે એ કરતા આવ્યા છે અને આ ઘણા બધા કારણો જે છે કે જેના કારણે નદીઓ આપણે મદદરૂપ થતી આવી છે એના કારણે નદીઓને જે છે કે આપણે એક લોક માતાનું બિરુદ જે છે એ આપેલું છે ત્યાર પછી આપણે વાત કરીએ તો છે વન્યજીવન કે વન્યજીવન વિશે આપણે વાત કરીએ તો ભારતમાં આપણે જે પ્રથમ જોઈએ એનાથી વન્યજીવન પ્રથમ જોઈએ તો વનસ્પતિ જીવન કે ભારત જે છે એ પર્યાવરણ પ્રેમી છે આપણી પ્રજા જે છે કે આપણે વૃક્ષો પ્રત્યે વનસ્પતિ પ્રત્યે જે છે પર્યાવરણ પ્રત્યે જે છે કે અપાર જે છે એ પ્રેમ રહેલો છે નાના છોડથી લઈને મોટા વૃક્ષો સુધી જે છે એમનું જતન કરવું જે છે એ આપણી સૌની ફરજ છે આપણે એમનું પાલન કરીએ છીએ એમનું જતન કરીએ છીએ એમનું રક્ષણ કરીએ છીએ અને એમાંથી આપણો જે દેશ જે છે કે ખાસ કરીને એમાંથી આપણે જે ઔષધિઓ જે છે એ પ્રાપ્ત થાય છે એ જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ છે જેમ કે લીમડો જે છે તો એમાંથી મળતી એ લીમડામાંથી પણ લીમડો પણ આપણે ઘણી બધી બાબતમાં જે છે એ આપણે ઔષધિ સ્વરૂપે પણ ઉપયોગી છે તો આવી રીતે ફળ છે ફૂલ છે શાકભાજી છે ત્યાર પછી અન્ય ઔષધિઓ જે છે એ પ્રકારના ઘણા બધા વૃક્ષો જે છે વનસ્પતિઓ જે છે એ આપણે કંઈ ને કંઈ બાબતથી આપણે જોઈએ તો ખાસ કરીને આપણે ઉપયોગમાં આવતા હોય છે તો એમાં ફૂલમાં જોઈએ આપણે તો ગુલાબ છે મોગરો છે કરણ છે ચંપો જે છે સૂર્યમુખી જે છે એવા આપણે જુદા 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 જોવા મળે છે ત્યાર પછી લીમડો છે બાવળ છે ખીજડો છે એવા જુદા જુદા આપણે જોવા મળે છે શાકભાજી પણ જુદા જુદા પ્રકારના જે છે કે આપણે જોવા મળે છે તો એ કંઈ ને કંઈ બાબતથી જે છે કે આપણે ક્યાંક ને ક્યાંક એ ઉપયોગમાં આવી રહ્યા છે અને એ પણ એક આપણું આ પ્રાકૃતિક વારસાનું સ્વરૂપ ગણી શકાય છે કે અત્યાર સુધી આપણે એમાંથી કંઈ ને કંઈ વસ્તુ મેળવતા આવ્યા છીએ અને એ આપણા જીવનમાં જે છે ઔષધિ સ્વરૂપે ખોરાક સ્વરૂપે કે કોઈ અન્ય સ્વરૂપે જે છે કે આપણે ઉપયોગમાં આવે છે અને અમુક વૃક્ષો એવા છે અમુક વનસ્પતિઓ એવા છે કે એ મકાનના બાંધકામ માટે પણ આપણે એમાં જે છે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ અમુક લાકડું છે બળતણ તરીકે પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ વનસ્પતિમાંથી મળતું આપણે ગુંદર જે છે એ પણ આપણે ખૂબ જ અત્યંત ઉપયોગી છે એટલે કે આ પણ એક પ્રાકૃતિક વારસાનું સ્વરૂપ છે અને એના પછી આપણે જોઈએ તો એ વન્યજીવન કે પ્રકૃતિ પ્રેમી તો ભારત દેશ છે તો એની સાથે વન્યજીવ પણ પ્રેમી છે તો એમાં પણ જુદા જુદા વન્યજીવો જે છે એ આપણા દેશમાં જોવા મળતા હતા ખાસ કરીને આપણે જોઈએ કે એશિયાઈ સિંહો જે છે માત્ર અત્યારે ગીરના જંગલોમાં જોવા મળે છે એક સમય એવો હતો કે સિંહોની સંખ્યામાં ઘણો બધો વધારો જોવા મળતો હતો પણ દિવસે ને દિવસે જે છે આ સિંહની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળે છે તો આપણા દેશમાં જુદા જુદા પ્રકારના ઘણા બધા પ્રાણીઓ જે છે ઘણા બધા વન્યજીવો જે છે એ જોવા મળે છે જેમ કે સિંહ છે દીપડો છે હાથી છે ત્યાર પછી ઘણા બધા જોઈએ આપણે હરણ છે કાળિયાર છે એ જુદા જુદા ઘણા બધા પ્રકારના જે છે એ વન્યજીવો જે છે એનું રક્ષણ પણ કરવામાં આવે છે અને આ વન્યજીવો જે છે એ વનસ્પતિનો સહારો લઈને
પર્યાવરણનો સહારો લઈને જંગલોનો સહારો લઈને પોતાનો નિવાસસ્થાન જે છે એ ત્યાં બનાવે છે એટલા માટે આપણે ખાસ કરીને આપણે આવા કુદરતી વારસા જે આપણે મળેલા છે તો એમનું આપણે જતન કરવું એમનું આપણે રક્ષણ કરવું એ આપણી ફરજ છે શા માટે કે જ્યાં આપણે જંગલોનું પર્યાવરણનું આપણે જતન નહીં કરીએ તો આવા જે વન્યજીવો છે એ પોતે ઘર વિહોણા બની જાય છે અને એ પોતાના નિવાસસ્થાન છે એ ગુમાવી ચૂકે છે અને અંતે એ માનવ વસાહત તરફ આવે છે અને અંતે ક્યારેક કોઈનો અકસ્માત સર્જાય છે અથવા તો કોઈની અડફેટે આવતા એવા વન્યજીવો છે એમનું મૃત્યુ થાય છે જેના કારણે એમની સંખ્યામાં પણ ઘટાડો થતો જોવા મળે છે એટલે કે આવા વન્યજીવો જે છે એ પણ ઘણા બધા વન્યજીવો એવા પણ છે કે અમુક વન્યજીવો અમુક પ્રાણીઓ એવા પણ છે કે આપણે એમાં એનો આપણે ઉપયોગ જે છે એ પાલતુ પ્રાણી તરીકે કરીએ છીએ જેમ કે ઘોડા છે બળદ છે ઊંટ છે હાથી છે કૂતરા છે બકરી છે આ તમામે તમામ જે છે કે એમને આપણે પાલતુ પ્રાણી તરીકે પણ ઉપયોગી કરી ઉપયોગમાં લઈએ છીએ અને એ આપણે મદદરૂપ પણ થાય છે તો કે આ તમામ વસ્તુઓ જે છે કે આપણે જોયું કે ભૂમિ દ્રશ્યો છે નદીઓ છે વનસ્પતિઓ છે વન્યજીવો જે છે એ તમામે તમામનો સમાવેશ એમાં થાય છે પ્રાકૃતિક વારસામાં અને આ પ્રાકૃતિક વારસાની આપણે વાત કરીએ કે કુદરત દ્વારા જે કંઈ નિર્મિત થયેલું છે સર્જન કરેલું છે એ તમામે તમામ જે છે કે એમાં હિમાલય આવી જાય છે નદીઓ પણ આવી જાય છે વનસ્પતિ પણ આવી જાય છે અને વન્યજીવો જે છે એ તમામનું જતન કરવું એ પણ આપણી ફરજ છે તો આ આપણે જોયું છે પ્રાકૃતિક વારસો ત્યાર પછી હવે આપણે અભ્યાસ કરીએ કે ભારતનો સાંસ્કૃતિક વારસો